नमो नोये सौरियंताणम नमो नोये सौदानम नमो नोये सौरियान नमो नोये सौजयानम नमो नोये सौत्रिकावती सावनम ओंकार मिंदु संयुक्त नित्यं जयंती योगिन कामद मोक्षदं से ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतम मंगलम कुंकुंडारी उजेन्द्र मोक्ष मंगलम नमः सुमरिस्ताराय समय सार भगवान कुमकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित हेमा बंद अधिकार मां गाथा 278-279 नो स्वाध्याय चाले छे। कथा 278 માં એક ઉદાહરણ આપવામાં આવ્યું સ્ફટિક મણીનું, કે સ્ફટિક મણી સ્વયં પોતે એવા રાગ રૂપે એટલે કે રંગ રૂપે રતાસાદી રૂપે પરિણમતો નથી, પરંતુ અન્ય એવા લાલ પીળા દ્રવ્યો એના નિમિત્તે એ એવો પરિણમે છે અને એના ઉપરથી દ્રષ્ટાંત લીધું કે આત્મા પણ શુદ્ધ હોવાથી રાગાદી રૂપે સ્વયં પોતાની મેળે પરિણમતો નથી, પરંતુ અન્ય રાગાદી દોષો વડે તે રાગી આદિ કરાય છે। અને આ ગાથાઓ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજીસ્વામીએ જે વિસ્તાર કર્યો એને પણ આપણે પ્રવચન રત્નાકરમાંથી સમજ્યા છીએ। હવે એ વિસ્તારને આપણે આગળ લઈએ। પ્રવચન રત્નાકર ભાગ 8મો, એમાં પાના નંબર 298 પર છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે, એક વાત લીધી કે એક આંગળી બીજી આંગળીને અડતી નથી અને એના ઉપરથી કોઈએ એમ કહ્યું કે પ્રત્યક્ષ દેખાય છે તો એ શું ખોટું, એટલે એના ઉત્તરમાં ગુરુદેવ કહે છે કે ભાઈ તું સંયોગને દેખે છે એટલે એમ જણાય છે, બાકી ખરેખર તો એ બંને જોડે તો એક થઈ જાય। અને પછી આગળ એમ કહ્યું કે ચટાઈના તરણા અગ્નિથી વળે છે, એ ચટાઈના તરણા અગ્નિથી બળે છે, અગ્નિ વિના બળે નહીં એવો પ્રશ્ન થયો હતો, તો તે અગ્નિના પરમાણુ ચટાઈને અડ્યા જ નથી, એ તો ચટાઈ અગ્નિ પણ થવાની પોતાની એવી લાયકાતથી બળે છે, એમાં બહારની અગ્નિ તો નિમિત્ત માત્ર છે, એટલે ઉપાદાન કારણ અને નિમિત્ત કારણને એ રીતે એ ઉદાહરણમાં પણ સ્પષ્ટ કરવામાં આવ્યા। મૂળ વાત તો ગુરુદેવ એ સમજાવી રહ્યા છે કે આત્મામાં જે વિકાર થાય છે તે તેની તત્કાલીન યોગ્યતાથી થાય છે, તત્કાલીન એટલે તે સમયની એવી યોગ્યતા છે એટલે એવો વિકાર થાય છે, અને એ વખતે એ પરદ્રવ્ય એટલે કે કર્મ કે કર્મના સંયોગો એમાં નિમિત્ત છે, એ નિમિત્ત છે કે કયું છે એટલે એમાં ગુરુદેવ તો એને નિમિત્ત માત્ર છે એમ કે નિમિત્ત માત્ર છે એટલે એ નિમિત્ત કાંઈ કરતું નથી, નિમિત્ત કાંઈ કરતું નથી, નિમિત્ત જો કાંઈ કરે તો પછી ઉપાદાનને નિમિત્ત એ એક થઈ જાય, પણ નિમિત્ત જુદી વસ્તુ છે તો જુદી જ રહે છે, એ આ ઉપાદાન જે વસ્તુ છે એની અંદર કંઈ ભેગી થઈને કંઈક કામ કરે છે એવું નથી, જેનું કાર્ય જે વસ્તુનું કાર્ય થઈ રહ્યું છે જે દ્રવ્યનું કાર્ય થઈ રહ્યું છે એમાં હાજર રહેલા નિમિત્ત કંઈ એની સાથે જોડાઈને એમાં કંઈક કામ કરે છે એમ થતું નથી, માત્ર એ હાજર છે એટલે નિમિત્ત કહેવામાં આવે છે, બે દ્રવ્ય ક્યારેય ભેગા થતા જ નથી। આ સિદ્ધાંતને આપણે બરાબર પકડી રાખીએ તો બાકીની બધી વાતો પછી ગોઠવાઈ જાય છે।
કે ક્યારે એક દ્રવ્યનું કાર્ય બીજું દ્રવ્ય કરે નહીં. ત્યાંય પણ જો એવી માન્યતા કરવામાં આવશે તો મિથ્યાત્વ થશે. આ આત્મા શરીરના કાર્યો કરી શકે નહીં, પરના કાર્યો કરી શકે નહીં. આ આત્મદ્રવ્ય જીવ દ્રવ્ય એ ચેતન છે, એ ઉદગલના કાર્યો કરી શકે નહીં, જળના કાર્યો કરી શકે નહીં. અને જો જળના કાર્યો કરી શકે એવી જો માન્યતા કરવામાં આવશે તો એનો અર્થ તો એ થશે કે આ ચેતન ભગવાન આત્મા એ જળના કાર્યો કરવા માટે પૂતગળ સાથે મળીને પૂતગળ રૂપ થયો એટલે જળ થઈ ગયો. ચેતન જળ ભાવે થાય ક્યારે બને નહીં. એટલે એવી મિથ્યા માન્યતાઓ કરવી નહીં, પરંતુ જેમ છે તેમ સત્યને સમજવું જોઈએ. હવે આ 278 ને 279 ગાથા ના ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી આપણે કેટલાક અંશ લઈ અહીંયા પાના નંબર 299 ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે આત્મા સ્વભાવે પરમ પવિત્ર સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ શુદ્ધ શાશ્વત છે. તે એકલો પોતાની મેળે રાગ આદિ વિકારપણે પરિણમે એમ કદીએ બની શકે નહીં. પોતે પોતાના સ્વરૂપમાંથી ચ્યુત થતો નથી અને એ પોતે પોતાનો સ્વભાવ એવો છે તો પછી એ રાગ આદિ એ કેવી રીતે પરિણમે, વિકારી ભાવે કેવી રીતે પરિણમે? કેમ કે એના સ્વભાવમાં એવું કાંઈ છે નહીં, એનામાં એવા ગુણ નથી કે જેથી એ વિકારી ભાવે પરિણમે. એટલે વિકારપણે પરિણમવું, વિભાવ ભાવે પરિણમવું એ તો પર્યાયમાં છે. એટલે એ જ્યારે થાય છે ત્યારે એ સમયની એવી યોગ્યતા છે, અને એવી યોગ્યતા છે ત્યારે એ ઉપાદાન શુદ્ધ ઉપાદાન છે. અને એમ થવામાં આત્મા પરનું લક્ષ કરે છે, અને જેનું લક્ષ કરે છે એ નિમિત્ત છે. કર્મના ઉદય આવ્યા છે તો એનું લક્ષ કરે છે તો એ કર્મના ઉદયો નિમિત્ત કહેવાય. અને એ આત્મા પોતે એ સમયની એની તત્કાલીન યોગ્યતા, એટલે એ સમયની એની એવી યોગ્યતાને કારણે વિકારી ભાવે થાય છે. પોતે પોતાના સ્વભાવથી ચ્યુત થયો છે ને, સ્વભાવ ભાવે નથી પરિણમતો ને, સ્વરૂપથી પોતે બહાર આવીને એ કર્મના ઉદયોનું લક્ષ કરીને એ વિભાવ ભાવે પરિણમે છે. આ તો આપણે અનાદિનું કરતા આવ્યા છીએ. સવારે ઉઠીએ તો ત્યારથી શરૂ કરી અને જો ગણવા બેસીએ તો એક પણ પ્રવૃત્તિ એવી નથી કે જેમાં આપણે એવું પરનું લક્ષ ન કરતા હોઈએ. બધું પરના લક્ષે તો કરીએ છીએ. અનાદિનું એમ જ ચાલ્યું આવે છે. ક્યારે કોઈ પૂછે કે શું કરો છો, તેમાં ક્યારે એવું આવે છે કે હું આત્મામાં સ્વરૂપને વિશે પુરુષાર્થ કરું છું? એવું તો ક્યારેય બનતું નથી. ક્યાં બેઠા છો કોઈ કહે છે, પૂછે છે તો કહે છે કે હું દલાસમાં છું, અહીંયા ઘરમાં છું, ઓફિસમાં છું. પણ એમ ક્યારેય એવું સાંભળવા મળ્યું કે અમે આત્મામાં છીએ? આટલા સ્વાધ્યાય થાય પણ હજી દ્રષ્ટિ બદલાતી નથી. એમ અંદરમાં થતું નથી કે હવે આટલા સ્વાધ્યાય પછી, આટલી સમજ આવ્યા પછીથી મારો વધુ સમય સ્વરૂપને વિશે રહેવો જોઈએ. ભલે અનુભૂતિ ન થાય તો પણ સ્વરૂપનું લક્ષ કરીને જ હું વધારે સમય વિતાવું. બહારના આ વિકલ્પમાં રહેવાથી શું મળવાનું છે? આત્મા સંબંધી જ વિચાર હોય, બીજી કોઈ વાત હોય નહીં, સ્વરૂપને વિશે જ વિચારણા થાય, એ જ અંતરમાં રહ્યા કરે. અને એમાં આવ્યું આ દ્રવ્યશ્રુત આપણે વાંચતા હોઈએ, સમયસાર જેવું અદભુત દ્રવ્યશ્રુત આપણે સ્વાધ્યાયમાં કરી રહ્યા હોય ત્યારે તો બહુ સહેલું થઈ જાય. કેમ કે સમયસારમાં જે વાત આવી છે એને યાદ કરતા, ફરીથી એને વાંચતા આત્માની જ વાત આવે. અને જ્યાં જ્યાં શબ્દ આત્મા વાંચવામાં આવે ત્યાં દરેક જગ્યાએ પોતાની જાતને મૂકી દઈએ તો કેટલું સહેલું થઈ જાય છે કે હું સ્વભાવે પરમ પવિત્ર સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ છું, શાશ્વત છું. આત્મા સ્વભાવે પરમ પવિત્ર સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ શુદ્ધ શાશ્વત છે, એ વાક્યને આપણે બીજી રીતે વાંચીએ તો એમ વંચાય કે હું મારા સ્વભાવે પરમ પવિત્ર સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ છું, શુદ્ધ છું, શાશ્વત છું. અને પછી આગળ વધતા એ પણ વાત આવે કે હું મારી મેળે રાગાદી વિકાર ભાવે પરિણમી શકું એવો છું જ નહીં. તો પરનું લક્ષ્ય કરતા જે વિકારી ભાવ થાય છે એ કાંઈ મારું સ્વરૂપ નથી.
અને જો ભગવાનના જ્ઞાનમાં હું સિદ્ધ સમાન દેખાયો છું તો મારે શા માટે પરનું લક્ષ કરીને વિકારી ભાવે થવું જોઈએ? આત્માનો એવો કોઈ સ્વભાવ કે ગુણ કે શક્તિ નથી કે જેને લઈને વિકાર થાય. ત્યારે પણ એમાં પણ એમ જ આપણે વાંચવાનું ફરીથી કે મારામાં એવો કોઈ ગુણ નથી કે મારામાં એવી કોઈ શક્તિ નથી કે જેને લઈને હું વિકારી ભાવે પરિણમું. તો આ બધા વિકાર થાય છે કે મારો દોષ છે, એ મારી નબળાઈ છે, એ મારા પુરુષાર્થની નબળાઈ છે. હું પરનું લક્ષ કરું છું, પર પેલું મને કાંઈ લક્ષ કરાવતું નથી. કર્મના ઉદયને કારણે આવેલા આ સંયોગો, વર્તમાન દશા, એમાં કાંઈ કોઈ મને કહેતું નથી કે એનું હું લક્ષ કરું. એ બધા જડ છે, તો જડ કાંઈ મને કહેતા નથી કે હું એમાં આકર્ષિત થાઉં, હું મોહિત થાઉં. છતાં એ જીવ આ બધું તું શું લઈને બેઠો છે એમ પોતાની જાત સાથે એ સંવાદ કરે અને સ્વરૂપ તરફ વળે તો કાંઈ અઘરું નથી. સ્વરૂપ તરફ વળાય એવું છે, પણ એવો પુરુષાર્થ કેમ ઉગ્રતાથી ઉપડતો નથી? પ્રશ્ન આ છે. ગુરુદેવ તો આ વાત ખૂબ સમજાવે છે, પણ સ્વાધ્યાયમાં જ્યાં જ્યાં આત્મા આવે ત્યાં ત્યાં મારી વાત છે એવું જ્યાં સુધી એ નહીં કરે ત્યાં સુધી એ શરૂ નહીં થાય, એવો પુરુષાર્થ નહીં શરૂ થાય. આત્માની વાત કરીએ છીએ એટલે જાણે કે કોઈકની વાત કરતા હોય એમ, અને કોઈકની વાત કરતા હોઈએ ત્યારે તો એ બધી માહિતી થઈ જાય છે. એ વાત મારી છે એમ જો વિચારીએ, એમ લઈએ અને સ્વાધ્યાય થાય તો સાચો સ્વાધ્યાય થાય. ગુરુદેવ એ કહે છે કે આત્મા સ્વભાવે પરમ પવિત્ર સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ શુદ્ધ શાશ્વત છે. તે એકલો પોતાની મેળે રાગાદી વિકારપણે પરિણમે એમ કદીએ બની શકે નહીં. આત્મામાં એવો કોઈ સ્વભાવ ગુણ શક્તિ નથી કે જેને લઈને વિકાર થાય, પરંતુ પરદ્રવ્ય જડ કર્મનો ઉદય જે સ્વયં રાગાદીપણે પરિણમે છે તેના નિમિત્તે જીવ રાગાદી રૂપે પરિણમે છે. હવે ગુરુદેવ કહે છે કે આમાં બધાને વાંધા છે, એમ કે વિકાર આત્મામાં થાય છે એ કર્મને લઈને થાય છે, અન્યથા આત્મા તો શુદ્ધ જ છે. એને અશુદ્ધતા છે એ પરદ્રવ્ય કર્મને લઈને છે એમ લોકોની માન્યતા છે. એવી માન્યતા એ મિથ્યા માન્યતા છે. એટલે ગુરુદેવ ફરીથી સમજાવતા કહે છે કે જો એ તો પહેલા કહ્યું ને કે લાકડા જોડે લાલ ફૂલ મૂકો તો લાકડામાં કાંઈ લાલાશ આવે છે? નથી આવતી. એ તો સ્ફટિક એવું છે કે જેની પાસે લાલ ફૂલ મૂકતા સ્ફટિકમાં લાલ રંગ દેખાય છે. લાકડામાં એવી યોગ્યતા નથી, પણ સ્ફટિક મણી જોડે લાલ ફૂલ મૂકીએ તો સ્ફટિક મણીમાં એવી યોગ્યતા છે એને કારણે એ સ્ફટિક મણી લાલ દેખાય છે. જો ફૂલમાં એવી યોગ્યતા હોય, નિમિત્તમાં એવી શક્તિ હોય, એવી તાકાત હોય તો એ લાકડામાં પણ લાલ દેખાવું જોઈએ, પણ એમ તો થતું નથી. જો લાલ ફૂલના કારણે સ્ફટિક લાલ થતું હોય તો પછી લાકડું પણ લાલ થવું જોઈએ, પણ એમ તો થતું નથી. પણ જે થાય છે સ્ફટિક લાલ, એમાં તો સ્ફટિકની પોતાની યોગ્યતા પડી છે એટલે એ લાલ થાય છે. આ જે યોગ્યતા છે એ સમયની યોગ્યતા, એને તત્કાલીન યોગ્યતા કહેવામાં આવે છે. એવી યોગ્યતાને કારણે એનું પરિણમન એમ થાય છે. ને એમાં લાલ ફૂલ છે તો નિમિત્ત માત્ર છે. આ યોગ્યતા છે એ વાતને બરાબર પકડવાની છે, સમજવાની છે કે આ જીવને પણ એવી તત્કાલીન યોગ્યતા છે, ક્ષણિક યોગ્યતા છે. એ ક્ષણિક યોગ્યતા એવી છે કે એ વિભાવ ભાવે થાય, અને વિભાવ ભાવે થાય, વિકારી ભાવે થાય, રાગ દ્વેષના ભાવે થાય, એ મોહના ભાવે થાય, તો એ વખતની એની એવી યોગ્યતા છે એટલે થાય છે. એમાં સામે જે કર્મના ઉદય છે એને કારણે આવેલા જે સંયોગો છે એ ખરેખર કાંઈ કરતા નથી. એ જડમાં રહ્યા, અને આ ભગવાન આત્મા ચેતન છે, એને ચેતનમાં રહેવું જોઈએ, પણ એ ચેતનમાં રહેતો નથી, એ જડનું લક્ષ કરે છે. જો એ જાગૃતિ કેળવે અને વારે વારે પોતાના ઉપયોગને બહારમાં જતો અટકાવવાનો પ્રયત્ન કરે
વારે વારે પોતાના ઉપયોગને ભટકતો અટકાવીને પોતાના સ્વરૂપની વિચારણામાં સ્થિર કરે તો પણ એ ઘણો પુરુષાર્થ કરી શકે છે. દિનેશ્વર ભગવાનની વાણી પરમ સત્ય છે. એવી સત્યવાણીમાંથી જે સિદ્ધાંતની વાત છે એનો વારંવાર વિચાર કરે તો એને દ્રઢતા થાય. પણ એનાથી ઊંધું એ તો કરી રહ્યો છે. એ તો કર્મના ઉદયને કારણે આવેલા જે સંયોગો અને એ સંયોગોમાં જે કંઈ દેખાય છે, જે કંઈ એ જુએ છે, ઇન્દ્રિયો દ્વારા જાણે છે, એનું જ લક્ષ્ય કરે છે, એનું જે લક્ષ કરે છે અને એમ રાગ દ્વેષના ભાવે પોતે થાય છે. કોઈ બીજો એને રાગ દ્વેષના ભાવે ક્યાં કરાવે છે? ગુરુદેવ સમજાવે છે કે ભાઈ તેવી રીતે, એટલે પેલું ફૂલની વાત કરી, લાલ ફૂલની, એવી રીતે અહીંયા કહે છે કે તેવી રીતે આત્મા ચૈતન્ય મૂર્તિ પ્રભુ પોતે તો શાશ્વત શુદ્ધ છે. સ્ફટિકની જેમ એ તો શુદ્ધ છે. એની વર્તમાન દશામાં રાગ દ્વેષ કામ ક્રોધ માન માયા લોભ આદિ વિકાર થાય છે એ એની વર્તમાન પર્યાયની જન્મ ક્ષણ ઉત્પત્તિ ક્ષણ છે માટે થાય છે અને તેમાં કર્મ નિમિત્ત છે. તેમાં કર્મનો ઉદય નિમિત્ત અવશ્ય છે પણ એ કાંઈ જીવમાં કરે છે એમ નથી. કર્મનો ઉદય જીવની અંદર કાંઈ કરે છે એમ નથી. જો એવું હોય તો કોઈ જીવ સિદ્ધ થઈ શકે જ નહીં, કોઈ જીવ સમ્યક્ત્વ પણ પ્રગટ કરી શકે નહીં. જો એ ઉદય ભાવે જ થતો હોય, જેવા કર્મના ઉદય છે એવા ભાવે જ જો એને થવું પડતું હોય, એટલે કે કર્મનું જોર એવું હોય તો પછી કોઈ જીવ સમ્યક દર્શન પણ ન પ્રગટ કરી શકે. પણ એમ નથી. કર્મના ઉદય ગમે તેવા હોય, જ્ઞાની પુરુષો એને માત્ર જ્ઞાતા દ્રષ્ટા ભાવે જાણે છે, એના મય થતા નથી, એના સ્વામી થતા નથી. એટલે કર્મનો ઉદય તો નિમિત્ત છે પણ એ કઈ જીવમાં કરે છે એમ નથી. નિમિત્ત હોતું નથી એમ નહીં, નિમિત્ત હોય છે પણ એ જીવમાં કઈ કરે છે એમ નહીં. આ બધી વાત થઈ એટલું કોઈ પ્રશ્ન કર્યો કે નિમિત્ત કઈ કરતું નથી પણ કરાવે તો છે ને. હજી નિમિત્તના રશિયાને હજી એમાં એમ લાગે છે કે નિમિત્ત કરાવે છે. નિમિત્ત પોતે કઈ કરતું નથી પણ નિમિત્ત કરાવે છે. એકની એક વાત બીજી રીતે કહી દીધી. એને એમ નથી કહેતું કે ભગવાન આત્મા કેવો છે કે જેને કોઈ કાંઈ કરી ન શકે એવો ભગવાન આત્મા છે, એ વાતનું એને મહાત્મા આવતું નથી એટલે આવા બધા પ્રશ્ન થાય છે. એક વખત પોતાના સ્વરૂપનું મહાત્મા આવી જાય ને, પછી બીજા મારામાં કાંઈ કરે એ વાત તો એને ક્યારેય સાચી ન લાગે. એક વખત પોતાના સ્વરૂપનું મહાત્મા આવે કે હું તો ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક જ્ઞાયક જ્ઞાયક, મારામાં કોઈ શું કરે, હું કોઈનું કાંઈ કરું નહીં, કોઈ મારામાં કાંઈ કરે નહીં, હું કોઈનો કરતા નથી, કોઈ મારામાં કાંઈ કરતું નથી અને મારી બધી જ પર્યાયો નિશ્ચિત છે, ક્રમબદ્ધ બધું થઈ રહ્યું છે, એમાં કોઈ શું કરવાનો હતો? કોઈને અવકાશ જ નથી મારી પર્યાયની અંદર ફેરફાર કરવાનો. જેને ક્રમબદ્ધનો નિર્ણય થાય છે એને તો ખૂબ શાંતિ થઈ જાય છે કે મારી પર્યાયમાં કોઈ કાંઈ ફેરફાર કરી શકતું જ નથી, પછી મારે શું ચિંતા છે? હું ભગવાન આત્મા ત્રિકાળ નાયક 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 છું અને મારી પર્યાય ક્રમબદ્ધ જે થવાની છે તે થાય છે, એટલે નિશ્ચિત વાત છે કે મારું પૂર્ણ સિદ્ધ સ્વરૂપ પ્રગટ થવામાં બીજું કોઈ કાંઈ કરી શકવાનું નથી. એ સિદ્ધ થશે, મારું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે એ પ્રગટ થશે, એમાં મને હવે કોઈ ચિંતા નથી, એમ શાંતિ થઈ જવી જોઈએ. કેમ કે કોઈ બીજું કાંઈ કરી શકતું જ નથી તો પછી મારે રખડવાનો પ્રશ્ન જ નથી. હું ભગવાનના જ્ઞાનમાં જો સિદ્ધ સમાન દેખાયો છું, સિદ્ધ સમાન દેખાયો છું તો મારી એ સિદ્ધ સમાન પર્યાય જરૂરથી પ્રગટ થશે અને પર્યાય ક્રમબદ્ધ છે, તો પછી હવે એમાં કંઈ મોડું થવાનું કે નુકસાન થવાનું કે રખડી પડવાનું એવો તો કોઈ પ્રશ્ન ઉદ્ભવતો જ નથી. એ તો નિશ્ચિત જ છે કે મારી એવી સિદ્ધની પર્યાય પ્રગટ થશે. કેટલી શાંતિ થઈ જાય અને એવી શાંતિ થતાં એનું લક્ષ્ય સ્વરૂપને વિશે જ રહે છે. બહારમાં એને કાંઈ કરવા પણ નથી, બહારના કાર્યો થાય છે તેનો એ જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે.
આ બધી વાતને આપણે સમજવાની છે, એનો એનો જ વિચાર કરવાનો છે કે આવું ક્રમબદ્ધનું સ્વરૂપ મેં ક્યારેય કેમ વિચાર્યું નહીં. અહીંયા આ નિમિત્તની વાત લીધી એટલે એ પ્રશ્ન આવ્યો કે નિમિત્ત કાંઈ કરતું નથી પણ કરાવે તો છે ને. ગુરુદેવ કહે છે કે ના, જરાય નહીં. નિમિત્ત કાંઈ કરતું નથી કે નિમિત્ત કાંઈ કરાવતું નથી, એ તો ભાષામાં એમ બોલાય. પોતે વિકારપણે પરિણમે તો પરદ્રવ્ય નિમિત્ત પરિણમાવે છે એમ આરોપથી કહેવાય છે. બાકી જડ કર્મને તો ખબર નથી કે આમ પરિણમવું ને તેમ પરિણમવું. એ તો જાણતું નથી કે હું કયા જીવ ના પરિણમનના નિમિત્ત છું, એને ક્યાં જ્ઞાન છે. પરંતુ આ જીવ પરના નિમિત્તના લક્ષ્ય પરિણમે તો એને વિકાર થાય છે. એ જાણવા વાળો છે એમ જાણવા વાળો રહેતો નથી અને એને પોતારૂપ કરે છે, એમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરે છે, મમત્વ કરે છે, એમ એ કર્તૃત્વ ભોક્તૃત્વ પણ પરિણમે છે અને એમ વિકારી ભાવે થાય છે. કોઈ એને કહેતું નથી છતાં એ એવો થાય છે, પર લક્ષે એ પરિણમે છે. પરના નિમિત્તના લક્ષે પરિણમે તો એને વિકાર થાય છે અને પર લક્ષે ન પરિણમે અર્થાત સ્વલક્ષે પરિણમે તો નિર્વિકાર શુદ્ધ પરિણમે છે. એને કેમ પરિણમવું એ તો એના હાથમાં છે, એટલે કે એ એના માટે સ્વતંત્ર છે. આ જીવ ગમે તેવા કર્મના ઉદયો હોય તે છતાં પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમવા માટે સક્ષમ છે. પોતે સ્વરૂપનું લક્ષ્ય ત્યારે પણ કરી શકે એવો છે. ગમે તેવા ઉદય હોય છતાં પણ પોતે ભગવાન આત્મા ત્રિગાળ નાયક છે એમ કરી અને સ્વ તરફ વળવા ધારે તો વળી શકે એવો છે. અને એમ કરતા તો ઘણી નિર્જરા થાય છે, ખૂબ નિર્જરા થાય છે, શુદ્ધિની વૃદ્ધિ થાય છે. અને મહાપુરુષો એમ તો નિર્જરા કરીને શુદ્ધિની વૃદ્ધિ કરીને એવા પોતાના પૂર્ણ પરિણામને પામ્યા છે, પોતાની પૂર્ણ દશાને પામ્યા છે. આગળ કહે છે અહીંયા કે કોઈ પંડિતો વળી એવો સિદ્ધાંત રજૂ કરે છે કે કર્મ નિમિત્ત થઈને આવે એટલે એને એટલે જીવને વિકાર કરવો જ પડે. કેવી વાત! કર્મ નિમિત્ત થઈને આવે એટલે જીવને વિકાર કરવો જ પડે, આવી વાત પણ કેટલાક પંડિતો કહે છે. આમને પંડિત કહેવા કે નહીં એ ચીજ તો પ્રશ્ન થાય. આ તો ગુરુદેવ વળી અમને પંડિત કહે છે પણ એને શું પંડિત કહેવાય? આવી વાત કરે એને શું પંડિત? પંડિતાઈ ક્યાં છે? એમાં પંડિતાઈ નથી. અરે કર્મ નિમિત્ત થઈને આવે ને જીવને વિકાર કરવો જ પડે એવું હોય? એક દ્રવ્ય બીજા દ્રવ્યને કોઈ રીતે કોઈ પ્રકારે પરિણમવા માટે દબાણ કરી શકે અને પેલાએ એમ એમાં આવી જવું પડે, આવું બધું હોય? સાદી સામાન્ય સમજ હોય તો પણ એને પણ સમજાય? આ તો એવી વાત છે. સુદેવ સમજાવે છે, કરુણા કરીને સમજાવે છે, કહે છે કે પણ એમ નથી બાપા, નિમિત્ત તો બાહ્ય ચીજ છે, એ તો પોતે એના લક્ષે વિકાર કરે. પોતે એટલે જીવ પોતે એના લક્ષે એટલે નિમિત્તના લક્ષે વિકાર કરે તો એને નિમિત્ત કહેવાય છે. વિકાર થવો જોઈએ જીવને અને એ વખતે વિકાર થાય ત્યારે પેલું જે નિમિત્ત છે એનું લક્ષ્ય થવું જોઈએ તો એને નિમિત્ત કહેવામાં આવે, નહીંતર તો એને નિમિત્ત પણ કહેવાય નહીં. એ ભલે ને કર્મના ઉદય આવ્યા હોય પણ જીવ એનું લક્ષ્ય જ કરે નહીં તો એને નિમિત્ત પણ ના કહેવાય. અહીંયા તો એમ કહેવું છે કે સ્વભાવ શુદ્ધ જ હોવાથી સ્વભાવના આશરે રાગ રૂપે ન પરિણમે. પોતાનો સ્વભાવ એવો નથી કે એમાંથી કઈ એને રાગ રૂપે પરિણમન, વિકારી ભાવ રૂપે પરિણમન, વિભાવ ભાવ રૂપે પરિણમન થાય. એટલે પોતાના સ્વભાવના આશરે રાગ રૂપે પરિણમન થાય જ નહીં, પણ છતાંય રાગ રૂપે પરિણમે છે ને તો પછી એવું રાગ રૂપ પરિણમનનું કારણ શું? કર્મના ઉદયો. જો કર્મના ઉદયો એને રાગ રૂપે પરિણમાવતા હોય તો પછી
एक द्रव्य बीजा द्रव्य ने गमे તે રીતે પરિણામ આવી શકે એટલે એ વાત પણ બરાબર બેસતી નથી. તો પછી રાગ રૂપે પરિણમવાનું કારણ શું? તો કે એ સમયની એ તત્કાલીન યોગ્યતા જીવની પોતાની છે, એટલે કે પોતે પોતાના સ્વભાવથી ચ્યુત થઈ અને પરનું લક્ષ્ય કરે છે તો એ રાગ રૂપે પરિણમે છે. તો એ રાગ રૂપે પરિણમે છે. એ વાતને અહીંયા સરસ રીતે સમજાવી દીધી કે સ્વભાવ શુદ્ધ જ હોવાથી સ્વભાવના આશ્રયે રાગ રૂપે ન પરિણમે. સ્વભાવના આશ્રયે તો શુદ્ધ પરિણમન જ થાય, રાગ રૂપ પરિણમન થાય જ નહીં. પોતાના નિજ સ્વભાવના આશ્રયે તો શુદ્ધ પરિણમન, નિર્મળ પરિણમન જ થાય, પણ રાગ રૂપ પરિણમન ન થાય. પણ રાગ રૂપે પરિણમે તો પર નિમિત્તના આશ્રયે એ રાગ રૂપે પરિણમે છે. નિમિત્ત એને રાગ કરાવી દે છે અને સંસારમાં રખડાવે છે એમ પણ નહીં, પણ પોતે પરાધીન થઈને, પોતે સ્વાધીન રહેવાને બદલે, સ્વને આધીન રહેવાને બદલે પરને આધીન થાય, એટલે પોતે પરાધીન થઈને, એટલે કે સ્વને છોડી અને પરના લક્ષે થાય, સ્વને છોડી અને પરના લક્ષે જાય છે, થાય છે, એટલે એ રાગાદીપણે પરિણમે છે અને સંસારમાં રખડી મરે છે. આવો જ વસ્તુનો સ્વભાવ છે, એમાં અન્ય કોઈ તર્કને અવકાશ નથી. છેલ્લે 301માં પાના ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે અજ્ઞાની કર્મના નિમિત્તના લક્ષે, કર્મના એટલે કે નિમિત્તના લક્ષે પરિણમતો થકો રાગી દ્વેષી થાય છે અને રાગી દ્વેષી થતો તે ક્યાંય ભવ સમુદ્રમાં ડૂબી મરે છે. માટે ગુરુદેવ કરુણા કરીને ઉપદેશ આપે છે કે ભાઈ અંતરદ્રષ્ટિ કર, અંતરદ્રષ્ટિ કર, પરનું લક્ષ્ય છોડ. પૂર્વ કર્મના ઉદયને કારણે એવા સંયોગો બહારમાં છે એનું લક્ષ્ય છોડ અને અંતરદ્રષ્ટિ કરીને સ્વનું લક્ષ્ય કર. સ્વભાવ ભાવે થા તો કોઈ વિકારી ભાવ, વિવાહ ભાવ છે જ નહીં, માત્ર આનંદ જ છે. હવે આ બે ગાથામાં જે વાત આવી એવા જ અર્થનું કળશરૂપ કાવ્ય અમૃત ચંદ્રાચાર્ય ભગવાન કહે છે, કળશ 175. ન જાતુ રાગાદી નિમિત્ત ભાવમ આત્મા આત્મનો જાતિ યથા અકર્કાંત તસ્મિન નિમિત્તમ પરસંગ એવ વસ્તુ સ્વભાવો અયમ ઉદેતિ તાવત. કળશ 175 ના અર્થમાં અહીંયા કહે છે કે યથા અર્કકાંત એટલે કે સૂર્યકાંત મણીની માફક, અર્થાંત જેમ સૂર્યકાંત મણી પોતાથી જ અગ્નિરૂપે પરિણમતો નથી, તેના અગ્નિરૂપ પરિણમનમાં સૂર્યનું બિંબ નિમિત્ત છે. આવો એક સૂર્યકાંત મણી હોય છે કે જે અગ્નિરૂપે થાય છે, એની ઉપર સૂર્યનું બિંબ પડે ત્યારે એ અગ્નિરૂપ થાય છે. તો એનું અહીંયા ઉદાહરણ લીધું છે, કે છે કે યથા અર્કકાંત સૂર્યકાંત મણીની માફક. કેવો છે સૂર્યકાંત મણી? તો કે છે કે જેમ સૂર્યકાંત મણી પોતાથી જ અગ્નિરૂપે પરિણમતો નથી, તેના અગ્નિરૂપ પરિણમનમાં સૂર્યનું બિંબ નિમિત્ત છે, તેમ કે છે કે આત્મા આત્મન રાગાદી નિમિત્ત ભાવમ જાતુ ન યાતિ. આત્મા પોતાને રાગાદિકનું નિમિત્ત કદી પણ થતો નથી. આત્મા પોતાને રાગાદિકનું નિમિત્ત કદી પણ થતો નથી. તસ્મિન નિમિત્તમ પરસંગ એવ, તેમાં નિમિત્ત પરસંગ જ એટલે પરદ્રવ્યનો સંગ જ નિમિત્ત છે. આત્મા પોતે રાગાદિકનું નિમિત્ત કદી પણ થતો નથી. રાગાદિક થવામાં આત્મા કાંઈ
निमित्त नथी एटले आत्मा पोताना स्वभावने कारणे रागादिपणे थतो नथी तो एमां निमित्त शुं छे तो के तेमां निमित्त परनो संग ज छे पर द्रव्यनो संग ज निमित्त छे अयम वस्तु स्वभाव उदेती तावत आवो वस्तु स्वभाव प्रकाशमान छे सदाय वस्तुनो आवो ज स्वभाव छे ई स्वभाव छे एटले कोईए करेलो नथी એવો જ વસ્તુનો સ્વભાવ છે. ગુરુદેવે આ કળશને ઘણી સારી રીતે સમજાવ્યો છે. આપણે લઈએ પ્રવચન રત્નાકર ભાગ આઠમો પાન નંબર 301 કળશ 175 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. અહીંયા ગુરુદેવ કહે છે કે જુઓ, એક સૂર્યકાંત મણી થાય છે, એને સૂર્યના કિરણો અડે તો એમાંથી અગ્નિ જરે એવો તે હોય છે. અહીં કહે છે, જેમ સૂર્યકાંત મણી એકલો પોતાથી જ અગ્નિરૂપે પરિણમતો નથી, તેના અગ્નિરૂપ પરિણમનમાં સૂર્યનું બિંબ નિમિત્ત છે, તેમ જો સૂર્યના બિંબથી એમાં અગ્નિ થાય છે એમ નહીં, પણ સૂર્યના બિંબનું એમાં નિમિત્ત છે. જો નિમિત્ત એમ શબ્દ મૂક્યા છે, શું લખ્યું છે કે જેમ સૂર્યકાંત મણી એકલો પોતાથી જ અગ્નિરૂપે પરિણમતો નથી, તેના અગ્નિરૂપ પરિણમનમાં સૂર્યનું બિંબ નિમિત્ત છે, તેમ કેટલું બધું સ્પષ્ટ લખ્યું છે. તેના અગ્નિરૂપ પરિણમનમાં સૂર્યનું બિંબ નિમિત્ત છે, સૂર્યના બિંબથી એમાં અગ્નિ થાય છે એમ નહીં, સૂર્યના બિંબથી એમાં અગ્નિ થાય છે એમ નહીં, પણ સૂર્યના બિંબનું એમાં નિમિત્ત છે. નિમિત્ત છે એટલે શું? કે સૂર્યકાંત મણી અગ્નિરૂપે થાય છે એ તો એની પોતાની તત્કાલીન યોગ્યતાથી થાય છે, અને સૂર્યનું બિંબ તેમાં નિમિત્ત માત્ર છે. સૂર્યનું બિંબ એમાં કાંઈ કરી દે છે એમ નહીં. વસ્તુને બરાબર જેમ છે તેમ સમજવી જોઈએ ને. આગળ પણ ગુરુદેવ સમજાવે છે કે તેમ આત્મા પોતે પોતાને વિકારનું નિમિત્ત કદી પણ થતો નથી. પોતે સ્વયં પોતાને વિકારનું નિમિત્ત કદી પણ થતો નથી, કેમ કે એના સ્વભાવમાં એ વસ્તુ છે જ નહીં. વિકારી પણ એના સ્વભાવમાં છે જ નહીં. એનામાં એવો કોઈ ગુણ જ નથી કે વિકારી ભાવે થાય. વિકારી પણ વિભાવ ભાવ પણ રાગ દ્વેષ મોહ પણ કર્તૃત્વ ભોક્તૃત્વ આ બધું આત્માના સ્વભાવમાં છે જ નહીં. આત્મા તો ત્રિકાળ પોતે અકર્તા છે, પરનો કર્તા ક્યારેય છે નહીં. કૃપાળુદેવે એને કર્તા કયો છે તો પોતે પોતાના સ્વભાવ ભાવનો કર્તા છે એમ કહી અને એને અકર્તા જ દર્શાવ્યો છે. સ્વભાવ ભાવનો કર્તા એટલે સ્વભાવ ભાવમાં શું કરવાનું છે? સ્વભાવ ભાવ તો જેવો છે એવો પોતાના ગુણને કારણે છે, એટલે એનો એ કર્તા છે. એમાં એને કરવાનું શું છે? એટલે ખરેખર કોઈનો કરતા નથી, પણ વ્યવહારથી એ રાગ દ્વેષનો કરતા થાય છે એમ આપણે કહીએ છીએ, અને ઉપચારથી આ ઘર નગર આદિનો કરતા થાય છે. એ તો બધું ખોટું. પોતે પોતાના સ્વભાવ ભાવે રહે છે એવો એનો સ્વભાવ છે એ કોઈએ કર્યો નથી, એટલે એમાં એવું વિકારપણે પરિણમવાનું કોઈ કારણ છે જ નહીં. એટલે પછી આત્મા પોતે પોતાને વિકારનું નિમિત્ત ક્યાંથી થાય? એટલે કદી થતો નથી. આત્મા ચિદ્રૂપ સ્વરૂપ પ્રભુ ત્રણે કાળે એક શુદ્ધ જ છે. વર્તમાનમાં પણ એવો ને એવો શુદ્ધ છે, ભૂતકાળમાં પણ હતો અને ભવિષ્યકાળમાં પણ એવો જ શુદ્ધ રહેશે. તે પોતે એકલો વિકારરૂપ કેવી રીતે થાય? કદીય ન થાય. જે ત્રિકાળ ત્રણેય કાળે શુદ્ધ છે તે વિકારરૂપ કેવી રીતે થઈ જાય? ભગવાન આત્મા વિકારરૂપ થાય જ નહીં. આ વાતને જરાક બેસાડવાની જરૂર છે. પોતાના સ્વરૂપનું મહાત્મા આવે તો આ વાત બહુ સહેલાઈથી બેસે કે આ હું વિકારરૂપ કેવી રીતે થઉં? મારામાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે હું વિકારરૂપ થઉં. હું તો ત્રિકાળ શુદ્ધ છું, શુદ્ધ છું, જ્ઞાયક છું, ચેતન છું. એવું ચિદરૂપ સ્વરૂપ ભગવાન આત્મા એ એકલો વિકારરૂપ કેવી રીતે થાય? કદીય ન થાય. પર્યાયમાં જે વિકાર થાય છે, પુણ્ય પાપના ભાવ, દયા દાન ભક્તિ આદિના શુભ ભાવ થાય, કે હિંસા જૂઠ ચોરું આદિના
એવા અશુભ ભાવ થાય, કે મારા તારાપણા ના ભાવ થાય, ઈષ્ટ અનિષ્ટપણાની બુદ્ધિ થાય, આ બધું જે થાય છે, જે ભાવ થાય છે, જે અધ્યવસાન થાય છે, એનું નિમિત્ત પોતે નથી, પોતે ભગવાન આત્મા નથી. એવા ભાવ થવાનું નિમિત્ત એના અંદરમાં કાંઈ પડ્યું નથી, એવું નિમિત્ત બહારમાં છે. અને શું છે તે નિમિત્ત? તો કે કર્મના ઉદયો છે, આ બધા બાહ્યમાં દેખાતા પદાર્થો છે, એ એનું નિમિત્ત છે. એ નિમિત્ત છે, એ નિમિત્ત પોતે કંઈ કરાવે છે એમ નહીં, પોતે કરતું નથી કે કરાવતું નથી. નિમિત્ત તરીકે જે દ્રવ્ય છે, એ ચેતન હોય કે જળ હોય, એ કોઈ કાંઈ આ જીવને કાંઈ કરાવતા નથી કે આ જીવમાં કાંઈ કરતા નથી. એ એનાથી તદ્દન ભિન્ન છે, જુદા છે. પણ આ જીવ એનું લક્ષ્ય કરીને પોતે જ સ્વયં એવા વિકારી ભાવે થાય છે, તો પછી પેલાને નિમિત્ત કહેવામાં આવે છે. કેટલું બધું સ્પષ્ટ કરી દીધું છે. કે છે કે એનું નિમિત્ત ભગવાન આત્મા પોતે નથી, તો કોણ નિમિત્ત છે? તો કહે છે કે તસ્મિન નિમિત્તમ પરસંગ એવ, તેમાં નિમિત્ત પરસંગ જ છે. પર વસ્તુ રાગાદી કરાવે છે એમ નહીં, પણ પોતે જે પરસંગ કરે, કર્મનો સંગ કરે, તો પર્યાયમાં વિકાર થાય છે. એથી કાંઈ જીવ દ્રવ્યની અંદર ફેરફાર કે વિકાર થઈ જાય છે એમ નથી. એ જે વિકાર થયો એ પર્યાયમાં થયો છે, એ પર્યાયમાં વિકાર થયો છે, દ્રવ્યમાં વિકાર નથી. તત્કાલીન એવી યોગ્યતા છે, એ પણ પર્યાયની યોગ્યતા છે, એ પણ કંઈ દ્રવ્યની યોગ્યતા છે એમ નથી. એ પર્યાયમાં વિકાર થાય છે, એ વખતની પર્યાય જે થઈ એવી, એ એની યોગ્યતાને કારણે થઈ છે. એટલે કર્મનો સંગ કરે તો પર્યાયમાં વિકાર થાય છે. વિકાર થવામાં ભગવાન આત્મા નિમિત્ત નથી, પણ પરસંગ એટલે જળ કર્મનો ઉદય નિમિત્ત છે. જુઓ, પરસંગ એવ એનો કોઈ એમ અર્થ કાઢે કે પરસંગ અર્થાંત કર્મ વિકાર કરાવે છે એવો કોઈ અર્થ કાઢે તો એ અર્થ બરાબર નથી. કર્મ વિકાર કરાવે છે એમ અર્થ બરાબર નથી, એ અર્થ નથી, એવો અર્થ નથી થતો. ઘણા પંડિત લોકો પણ બીજો અર્થ કાઢે છે કે આત્માનો સ્વભાવ તો શુદ્ધ જ છે, વિકાર થાય એવી તો કોઈ શક્તિ ગુણ એમાં નથી, ત્યાં સુધી બરાબર. પણ પછી આગળ કાઢે છે કે માટે કર્મને લઈને જેને વિકાર થાય છે, આ વાત બરાબર નથી. કર્મને લઈને વિકાર થાય છે એ વાત, આત્માનો સ્વભાવ તો શુદ્ધ જ છે એ વાત બરાબર છે, વિકાર થાય એવી કોઈ શક્તિ ગુણ એનામાં નથી એ વાત પણ બરાબર છે. ભગવાન આત્મા ત્રિકાળ નાયક 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 જ છે, એવું જે દ્રવ્ય છે. પણ જે વિકાર થાય છે એ કર્મને લઈને થાય છે એ વાત બરાબર નથી. વિકાર થાય છે એ તત્કાલીન યોગ્યતાને લીધે થાય છે, એ બધું પર્યાયમાં થાય છે, એ બધું પર્યાયમાં થાય છે. અને આપણી દ્રષ્ટિ પર્યાય તરફ જ રહે છે, એટલે આપણને પર્યાયની ભીતરમાં અંદરમાં જે રહેલો ભગવાન આત્મા ત્રિકાળ નાયક શુદ્ધ એનું લક્ષ્ય થતું નથી. આપણી દ્રષ્ટિ પર્યાય ઉપર રહે છે ને, એટલે આપણને એવું લક્ષ્ય થતું નથી. લક્ષ્ય પર્યાય ઉપરથી હટાવીને દ્રવ્ય ઉપર કરે તો એને આત્માનું મહાત્મા આવ્યા વિના રહે જ નહીં. હું તો ત્રિકાળ શુદ્ધ છું, આ બધું જે છે તે પર્યાયમાં છે, એને મારે કાંઈ સંબંધ નથી. અને આવા વિભાવ ભાવે થવું એ કંઈ મારું કાર્ય નથી, એ મને શોભતું પણ નથી. મારે તો મારા સ્વભાવથી ચ્યુત થવાનું ન હોય, આવા સ્વભાવથી ચ્યુત થઈને બહારમાં આવીએ અને પરનું લક્ષ્ય કરીએ, એટલે તો વિકાર થાય છે, એટલે તો વિભાવ ભાવ થાય છે. એ કંઈ મારો સ્વભાવ નથી, તો પછી હું શા માટે સ્વભાવ ભાવે નથી થતો? જ્યાં પૂર્ણ આનંદનો નાથ ભગવાન આત્મા અંદરમાં બિરાજી રહ્યો છે, ત્યાં સ્વભાવ ભાવમાંથી આનંદ સિવાય બીજું કાંઈ આવતું નથી. સુખ શાંતિ આનંદનો અનુભવ થાય છે, તો એવા ભાવે હું શા માટે થતો નથી? એવા પોતાના નિર્મળ શુદ્ધ પરિણામને પોતાના વર્તમાન જ્ઞાનની પર્યાયમાં જાણવાના ભાવે થવું, એટલે સમ્યક દર્શન પ્રગટ કરવું. વિકાર કોઈ કરાવે છે એમ નથી, કર્મને લઈને વિકાર થાય છે એમ બિલકુલ નથી. ગુરુદેવે આ ઘોષણા કરી ત્યારે તો ઘણા પંડિતો હચમચી ગયા.
કેટલાય લોકોએ વિરોધ કર્યો, શરૂઆતમાં તો ઘણા લોકોએ વિરોધ કર્યો, વર્ણિજીએ પણ વિરોધ કર્યો, ઘણી ચર્ચાઓ ચાલી અને ધીરે 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 પછી બધાને એ વાત સમજાતી ગઈ. ઓહ, વાતનું સ્વરૂપ કેવું છે, આ વાત કેટલી ગંભીર છે. વિકારનું થવું એમાં જીવનો પોતાનો દોષ છે. વિકારી ભાવે જીવ પોતે જાતે થાય છે, એ દોષને દૂર કરવા જેવો છે. જ્યાં સુધી એ એમ નહીં સ્વીકારે કે આ મારો પોતાનો દોષ છે, મારી આ નબળાઈ છે, હું પોતે વિકારી ભાવે થઉં છું, મારું સ્વરૂપ છે એ તો શુદ્ધ જ છે, છતાં હું પોતે વિકારી ભાવે થઉં છું, એ પર્યાયમાં બધું થઈ રહ્યું છે. અને એવી પર્યાય ન થવી જોઈએ, એવી પર્યાય ન થવી જોઈએ, એવો જો એને નિર્ધાર થાય તો એની દ્રષ્ટિ આત્મા તરફ જાય કે હું શુદ્ધ છું, શુદ્ધ છું તો શુદ્ધ છું, પોતે સ્વરૂપનું લક્ષ કરે, સ્વરૂપનું મહાત્મા આવે. પણ એ તો પર્યાય દ્રષ્ટિ છે, પર્યાય ને છોડીને એ દ્રવ્ય તરફ ક્યારેય દ્રષ્ટિ કરતો જ નથી. જગતના જેટલા પદાર્થો છે એ બધાની પર્યાય તરફ એની દ્રષ્ટિ છે, વર્તમાન પર્યાય છે, એનું લક્ષ કરે છે, એને મોહિત થાય છે. પણ એમાં સાથે રહેલું જે દ્રવ્ય છે એનું તો એ લક્ષ કરતો જ નથી. કોમ્પ્યુટરને કોમ્પ્યુટર તરીકે જાણે છે અને આનંદિત થાય છે. મૂંડ છે જે પૂતગળ છે, એ પૂતગળને પૂતગળ તરીકે જાણે તો એમાં કાંઈ રંજિત થવાય એવું છે જ નહીં. કોમ્પ્યુટર એ વર્તમાન પર્યાય છે, પૂતગળનો સ્કંધ છે એની, એ વર્તમાન પર્યાય છે. અને એવી પર્યાયમાં રંજિત થાય છે તો પછી સ્વાભાવિક છે કે એ સ્કંધના પરિણામમાં ક્યારેક એવું પરિણામ થાય કે જેના પરમાણુઓ ખરી જાય, છૂટા પડે, તો પછી એ દુઃખી થશે. આ તો સહેલું છે, સમજાય એવું છે. પર પદાર્થો છે એ બધા સ્કંદ છે, એ સ્કંદને ઇન્દ્રિયો દ્વારા જાણે છે, અને એમાં જો રંજિત થાય છે તો એ સ્કંદના પરિણામમાં પણ ક્યારેક એવું બનશે કે એને ન ગમે એવું થશે, એ સ્કંદ જે છે એના પરમાણુઓ છૂટા પડશે, ખરી પડશે, તો એ દુઃખી થઈ જશે. પણ જો એની દ્રષ્ટિ બરાબર યથાર્થ થાય અને સ્કંદને એ પરમાણુ તરીકે જાણે, એના દ્રવ્ય તરફ, મૂળ દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરે, તો એવા સ્કંદ દ્વારા એ રંજિત થતો નથી, તે દુઃખી પણ થતો નથી. છે છ દ્રવ્યને યથાર્થ જાણવા, જેમ છે તેમ એની શ્રદ્ધા કરવી, એમ કરતા ન તો રંજિત થવાય છે કે ન તો દુઃખી જ થવાય છે. પણ એવું તો એ કરતો નથી, એ તો વર્તમાન પર્યાય, પદાર્થોની વર્તમાન પર્યાય તરફ જ લક્ષ કરીને રહ્યો છે. એટલે જ આ મુશ્કેલી છે, એટલે એના જ્ઞાન દર્શનના ઉપયોગ છે એ વારંવાર ફર્યા કરે છે, એક જગ્યાએ સ્થિર થતા નથી. બહારમાં ક્યાંથી સ્થિર થાય, પર્યાયનું લક્ષ થાય છે અને એને જે અનાદિનો રખડે છે, વિભાવ ભાવે પરિણમે છે. એટલે એકમાત્ર રસ્તો છે કે પોતાના સ્વરૂપનું લક્ષ કરે, તો પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ ધ્રુવનું લક્ષ્ય કરતા પોતાના શુદ્ધ પરિણામને એ અનુભવે, અને એવો અનુભવ થાય ત્યારે એને અતિન્દ્રિય આનંદ અને શાંતિનો અનુભવ થાય છે. અને એ કરવા જેવું છે, એ જ ધર્મ છે. અહીંયા કહે છે કે કર્મને લઈને વિકાર થતો નથી, પણ એવો અર્થ માન્યતા બરાબર નથી. એ લોકોને કેવો અર્થ માન્યતા બરાબર નથી કે કર્મને લઈને વિકાર થાય છે, એવો એવો અર્થ કે એવી માન્યતા બરાબર નથી. એ લોકોને વિચારાઓને પર્યાયની એક સમયની અશુદ્ધ ઉપાદાનગત યોગ્યતા ખ્યાલમાં આવતી નથી, એટલે એ લોકો એમ માને છે. ભલે એ પોતે પંડિત પોતાને માનતા હોય તો પણ એ લોકો એમ માને છે કે કર્મને લઈને વિકાર થાય છે. પણ એનું કારણ શું છે એવી એની માન્યતા એટલા માટે છે કે એ વસ્તુના સ્વરૂપને બરાબર સમજ્યા નથી. એ લોકોને વિચારાઓને પર્યાયની એક સમયની અશુદ્ધ ઉપાદાનગત યોગ્યતા ખ્યાલમાં આવતી નથી. પર્યાયની એક સમયની એવી યોગ્યતા, કેવી યોગ્યતા છે કે જે વખતે અશુદ્ધ ઉપાદાન છે એટલે એવી અશુદ્ધ ઉપાદાનગત યોગ્યતા એમને ખ્યાલમાં આવતી નથી. એટલે એ એમ માની રહે છે કે આ પેલા કર્મ છે એ અહીંયા વિકાર કરાવે છે. ખરેખર તો એ પર્યાયની એ સમયની એવી યોગ્યતા છે, એક સમયની પર્યાયની એ યોગ્યતા છે કે પરના સંગે એના નિમિત્તે એ પોતે વિકાર
પણ એ પરિણમે છે. પરસંગ એને વિકારપણે પરિણમાવે છે એમ નથી, એમ તો ક્યારેય બનતું નથી. પરસંગ, પરનો સંગ એને બળથી, જબરજસ્તી પૂર્વક એને વિકારપણે પરિણમાવે છે એમ બિલકુલ નથી. બંને વાતને બરાબર સ્પષ્ટ જેમ છે તેમ ગુરુદેવે કરી દીધું કે ન તો એને કર્મ પરિણમાવે છે, એટલે કે પરનો સંગ પરિણમાવે છે, કે ન તો એના સ્વભાવને કારણે એવો પરિણમે છે. કેમ કે સ્વભાવ તો ગુણને કારણે છે, એટલે બેમાંથી એક પણ કારણ નથી. તો કારણ શું છે? તો કે પર્યાયની એ સમયની એવી યોગ્યતા, અને એવી યોગ્યતા આ વખતે એ પરનો સંગ છે એ નિમિત્ત છે. અહીંયા 302માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં વાત કરે છે કે અન્ય મતમાં ઈશ્વરનું જોર, કે ઈશ્વર બધું કરે, ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું પણ હાલે નહીં એવી વાત બધા કરે, બધું ભગવાન કરે, ઈશ્વર કરે. અરે ઈશ્વર આ આટલા જગતના પદાર્થો અને આટલા જીવો એ બધાના કામો કરશે, એવું ઈશ્વરને એમાં શું પડ્યું છે? તો એ કરવા, એ બધાના કામો કરવા જાય? ખોટી માન્યતા, ઊંધી માન્યતા છે. એવું શક્ય પણ નથી. કોઈ ઈશ્વર એવો નથી કે જે જગતના કામો કરે. જગતના આટલા પદાર્થો, આટલા જીવો, એના દરેક સમય સમયના કાર્યો ઈશ્વર કરે. કેવી મૂંઢ માન્યતા છે કે અન્ય મતમાં એવું ઈશ્વરનું જોર છે. અને એના જેવું જૈનમાં વર્તમાનમાં એવું કર્મનું જોર ચાલી રહ્યું છે કે જૈનમાં કર્મનું જોર એવું છે કે કર્મ બધું કરે, કર્મને કારણે બધું થાય. પણ ભાઈ, એમાં ઈશ્વરે પરમાં કાંઈ કરે નહીં અને કર્મે કાંઈ જીવની અંદર કરતો નથી. કર્મના ઉદયો જીવમાં કાંઈ કરતા નથી. આ વાત કરી એટલે કોઈકે કહ્યું કે તો કર્મ બળ્યો અને જીવ બળ્યો એમ આવે છે ને? ક્યાંક કોઈક જગ્યાએ ક્યાંક કોઈક વસ્તુ વાંચી હોય ને, એટલે સમજાવ વગર વાંચેલી યાદ રહી હોય એટલે પ્રશ્ન પૂછી નાખ્યો. ગુરુદેવ શાંતિથી ઉત્તર આપતા સમજાવે છે કે ભાઈ, એ કઈ અપેક્ષાએ? એ તો જીવ પોતે ઊંધો પુરુષાર્થ કરે, જીવ પોતે ઊંધો પુરુષાર્થ કરે, પરસંગે પરાધીન થઈને પરિણમે તો એને કર્મ બળ્યો કહેવાય. એટલે કે એમાં એ વિકારી ભાવે થાય છે, ખરેખર થાય છે પોતે પોતાથી, પણ પરાધીન થઈને, પરનો સંગ કરીને, એટલે કર્મના નિમિત્તે થાય છે, એટલે એમ કહેવાય કે કર્મ બળ્યો. અને જો એ અંતરદ્રષ્ટિ કરીને પોતે સવળો પુરુષાર્થ કરે, સ્વને આધીન થઈ અને સવળો પુરુષાર્થ કરે, તો પછી એ જીવ બળ્યો કહેવાય, એ જીવ બળ્યો કહેવાય. કર્મ બળ્યો તો ક્યારેય હોતો જ નથી. પણ એ કર્મ બળ્યો અને જીવ બળ્યો કહી અને સમજાવવું એ છે કે ભાઈ, તારે પરના આશરે પરાધીન થઈને એવા પરિણમન કરવાની જરૂર નથી, અને એમ જો તું કરે છે તો એમાં કર્મ વળવાન થઈ જાય છે. આ તો ભોળા જીવને સમજાવવા માટે કહ્યું છે. તારો સ્વભાવ તો એવો છે કે તું સ્વને આધીન રહી અને તારા સ્વભાવ ભાવે પરિણમે. એટલે જ્યાં જે વસ્તુ જે રીતે સમજાવવામાં આવી હોય એને એ રીતે સમજવી જોઈએ. અહીંયા આગળ 7મા પેરેગ્રાફમાં કહે છે કે હવે શ્વેતાંબરમાં તો આ જ વાત છે કે કર્મથી થાય. બહુ સૂક્ષ્મતાથી સ્પષ્ટતાઓ નથી કરતા ને, એટલે એ જ વાત લોકોમાં ચાલી રહી છે કે કર્મથી બધું થાય, કર્મને કારણે બધું થાય. અને દિગંબરમાં પણ હમણાં કોઈ પંડિતો કહેવા લાગ્યા છે કે વિકાર કર્મથી થાય. પણ બાપુ, આમાં જે પરસંગ શબ્દ છે એનો અર્થ પર વડે થાય એવો નથી, પણ પોતે પરસંગ કરે તો વિકાર થાય છે એમ એનો અર્થ છે. ભાઈ, આમાં તો મોટો આસમાન જમીનનો ફેર છે. આત્મા પોતે પોતાને વિકારનું કારણ કદીએ થતો નથી. આ સંસારમાં રઝળવાનું કારણ જે મિથ્યાત્વ, રાગ, દ્વેષ, વિષય, વાસના આદિ, એનું કારણ ભગવાન આત્મા પોતે નથી. એમાં નિમિત્ત પરસંગ એટલે પોતે જે પરના લક્ષ્ય પરિણમે છે તે છે.
सत्य आनंद स्वरूप प्रभु आत्मा ने भूली ने ये जे निमित्तना संगे परिणमे छे तेज विकारनुं कारण छे। आगळ कहे छे કે એમ વસ્તુ સ્વભાવ ઉદેતી તાવત, આવો વસ્તુ સ્વભાવ પ્રકાશમાન છે। ભગવાન આત્મા સદા શુદ્ધ ચૈતન્ય સ્વભાવમાં છે। એક ચૈતન્ય 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 જ એનો સ્વભાવ છે। જ્ઞાની આવા પોતાના શુદ્ધ સ્વભાવને જાણે છે, તેની દ્રષ્ટિ એટલે કે જ્ઞાનીની દ્રષ્ટિ સદા સ્વભાવ પર જ હોય છે। તેથી કર્મના એટલે નિમિત્તના સંગે પોતાની પર્યાયમાં એને જે ઉપાધિભાવ થાય તેનો તે સ્વામી થતો નથી, તેનો તે કરતા થતો નથી, એને પોતાનું કર્તવ્ય માનતો નથી। આવો જ વસ્તુ સ્વભાવ પ્રકાશમાન છે। પરંતુ અજ્ઞાની પોતાના શુદ્ધ સ્વરૂપને જાણતો નથી, તેથી કર્મના નિમિત્તે પોતે જે ઉપાધિભાવને કરે છે તેનો તે સ્વામી થઈ ને કરતા થાય છે। અજ્ઞાની વિકારને પોતાનું સ્વરૂપ માને છે, આવો જ અજ્ઞાનીનો સ્વભાવ છે। આગળ અહીંયા 303 પાના ઉપર કહે છે, ત્રીજા પેરેગ્રાફમાં, કે અનંત શક્તિઓનો પિંડ પ્રભુ આત્મા શુદ્ધ એક જ્ઞાન આનંદ સ્વભાવ છે। એની અનંત શક્તિઓમાં કોઈ શક્તિ એવી નથી જે વિકારને કરે। ફક્ત એની એક સમયની વર્તમાન પર્યાયમાં, એક સમયની યોગ્યતામાં, ત્રિકાળમાં નહીં પણ એક સમયની યોગ્યતામાં નિમિત્તના સંગે અજ્ઞાની વિકાર અને એનો સ્વામી થઈ અને ભોગવે છે, અને જ્ઞાનીને નિમિત્તના સંગે ઉપાધિભાવ થાય છતાં તે એનો સ્વામી થઈને કરતા ન થાય, આવી વાત છે। અરે ભાઈ, કર્મ તો તને અડતાય નથી, અડતાય નથી ને નડતાય નથી। અહીં તો આટલી વાત છે કે શુદ્ધ સ્વભાવના આશ્રય પરિણમે તો વિકાર ન થાય અને ધર્મ થાય, અને પર સંગે નિમિત્તના સંગે પરિણમે તો અવશ્ય વિકાર થાય। કર્મના ઉદય છે એનું નિમિત્ત પામીને એવા ઉદય ભાવે થાય છે તો વિકાર થાય છે, પણ એથી કાંઈ કર્મને લઈને વિકાર થાય છે, કર્મ વિકાર કરાવે છે એમ તો ત્રણ કાળમાં નથી। પ્રવચન સારમાં 47:9 અધિકારમાં આવે છે કે આત્મા કરતા નયે રાગ આદિ ભાવનો કરનારો છે અને ભોક્તૃત્વ નયે એનો ભોગવનારો છે। એટલે શું એનો અર્થ શું? કે જ્ઞાની ગણધર કે છદ્મશ દશામાં તીર્થંકર હોય તે પણ જેટલો પર સંગે પરિણમે, છદ્મશ દશામાં તીર્થંકર અથવા તો એ જ્ઞાની કે ગણધર, છદ્મશ દશામાં તીર્થંકર એટલે હજી તીર્થંકર થયા નથી પણ તીર્થંકર થવાના છે, હજી તો નાનાવર્ણીય દશનાવર્ણીય કર્મ ના ઉદયો છે એટલે હજી તીર્થંકર થયા નથી, અને બીજા ગણધર, ગણધર પણ હજી કેવળ જ્ઞાન પ્રગટ કર્યું નથી, અને બીજા જ્ઞાની જે મોક્ષ માર્ગમાં છે એ બધાની વાત માટે કહે છે કે એ બધા ને જેટલો પરનો સંગ છે અને પરના સંગે પરિણમે છે તેટલો તે રાગનો કરતા છે, બધાને માટે એ લાગુ પડે। એ બધાને શુભભાવ જેટલો છે એ શુભભાવ પરના સંગે છે અને એથી એ પરના સંગે પરિણમે છે, અને એમ એમને શુભભાવ છે અને એમ શુભભાવનું એમને કરતા પણ છે, એ પોતે એને શુભભાવના સામી થાય છે, પોતાનો એ ભાવ છે એમ માનતા નથી, એ તો પોતે એના દ્રષ્ટા જ્ઞાતા જ રહે છે, છતાં જેટલો એ શુભભાવ થયો, જેટલો રાગ થયો એટલો એમને પુણ્યનો બંધ પણ પડે છે, પણ એ કરતા બુદ્ધિથી નહીં, એમ નથી કે રાગ મારું કર્તવ્ય છે એવી એમને બુદ્ધિ નથી, પણ જ્ઞાનીને એ અસ્થિરતાને લીધે એવા શુભભાવ હોય છે, પરના નિમિત્તે એવા દયા દાન વ્રત ભક્તિ આદિ પરિણમન હોય છે, અને એના એ કરતા નથી થતા, પોતે એવી કરતા બુદ્ધિ એમાં કરતા નથી, પણ એવું પરિણમન કર્મને લઈને છે એમ પણ નથી, એવો એવું જે પરિણમન થાય
કરતા તરીકે થાય તો એ પરિણમન એમનું નથી. જ્ઞાની તો એના કરતા થતા નથી, પણ પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે એવા શુભાશુભ ભાવે થવું, જ્ઞાની તો શુભ ભાવે થાય છે, અશુભ ભાવે તો નથી થતા, પણ એવા શુભ ભાવે થવું એ મિથ્યાત્વને કારણે કે અજ્ઞાનને કારણે નહીં, પણ પોતાના પુરુષાર્થની એટલી નબળાઈને કારણે એમને પણ થાય છે, એટલે શુભ ભાવ એમને પણ હોય છે. અને એમાં એ કર્મ છે તે નિમિત્ત અવશ્ય છે અને પરિણમે છે તો પોતે, એવું પોતાનું પરિણમન એમનું પોતાનું છે અને એને કારણે નવા પુણ્યના બંધ પણ પડે છે. પણ એ સમયની એમની એવી યોગ્યતા છે, પણ એ યોગ્યતા છે ત્યારે પણ એ દ્રષ્ટા ભાવે રહે છે, એના સ્વામી કે કરતા તો થતા જ નથી. આવી જ્ઞાનીની દશા હોય છે. એટલે છદ્મશ દશામાં તીર્થંકર ભગવાન હોય, ગણધર ભગવાન હોય, જ્ઞાની હોય, એ બધા પણ શુભ ભાવે તો થાય છે, નથી થતા એમ નથી. પણ એ બહુ શુભ ભાવે થવામાં નિમિત્ત કારણ શું છે? તો નિમિત્ત એ પરનું નિમિત્ત છે. દયાદાન વ્રત ભક્તિ આદિ રૂપ પરિણમન થાય છે એમાં જ્ઞાની પોતાની અસ્થિરતાને કારણે. અસ્થિરતા કયા પ્રકારની છે? કે સ્વરૂપને વિશે સ્થિરતા નથી એટલે અસ્થિરતા, એટલે એવું થાય છે. જેમ છે તેમ એને સમજવું જોઈએ. જ્ઞાનીની દશા કેવી હોય? અજ્ઞાનીની દશા કરતા વિપરીત છે. જ્ઞાની શુભાશુભ ભાવના કરતા થતા નથી, ભોગતા થતા નથી, એના તો એ જ્ઞાતા દ્રષ્ટા જ રહે છે. અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે પરસંગ એવ, પરસંગ જ એટલે પર વસ્તુ જુરાવરીથી રાગ કરાવે છે એમ નહીં, પર વસ્તુ બળપૂર્વક એને રાગ કરાવે છે એમ નહીં, પણ જીવ પોતે પરસંગ કરે છે માટે વિકાર થાય છે. સ્વભાવના આશરે વિકાર ન થાય, પણ પર નિમિત્તના આશરે, પરના સંગે વિકાર થાય છે. સ્વભાવના આશરે તો ક્યાંથી વિકાર થાય? સ્વભાવમાં તેવું કાંઈ છે જ નહીં કે જેથી વિકાર થાય. આવો જ વસ્તુનો સ્વભાવ પ્રકાશમાન છે. તો આ રીતે આપણે કળશ 175 અહીંયા પૂરો કરીએ છીએ. ગુરુદેવે ઘણી સ્પષ્ટતાઓ કરી દીધી છે, વારંવાર આવી સ્પષ્ટતાઓ થતી રહે છે એટલે દ્રઢતા પણ થાય છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુખ.